નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર શહેરનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર તમને હું દર્શન કરાવી રહ્યો છું. મિત્રો, જ્યાં મોટો પોઠિયો પણ દેખાઈ રહ્યો છે, એ પોઠિયો એ પોઠિયાનો પણ ઇતિહાસ છે. આ પોઠિયો તમે બરાબર જોઈ રહ્યા છો, એ પોઠિયો કોડીનાર નગરપાલિકા, જે જૂની નગરપાલિકા છે, ત્યાંથી ખોદકામ વખતે આથી 80 વર્ષ કે 100 વર્ષ પહેલાં આ પોઠિયો ત્યાંથી મળેલ છે. અને આ કોડીનાર શહેરનું સુપ્રસિદ્ધ મંદિર હોય, આ મંદિર પણ ટ્રસ્ટમાં આવતું હોય. મિત્રો, તમે જોઈ રહ્યા છો શંકર ભગવાનના મંદિર ઉપર પણ પશુ પક્ષીઓ પણ પ્રતિક્ષણા કરી રહ્યા હોય કે ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, મૂળની વાતો તમારી કોઈ ન જાણે, ભોળા ભોળા શંભુ તમને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા મિત્રો, શંકર ભગવાનને મંદિર પણ અહીંયા હોય અને તેમને મૂર્તિ પણ અહીંયા હોય, એટલે કે શિવલિંગ પણ અહીંયા હોય અને શિવની મૂર્તિ પણ અહીંયા હોય. મિત્રો, તો મિત્રો અત્રે હું તમને મંદિરનું શિખર પણ બતાવી રહ્યો છું. મિત્રો, શિખર બતાડવાનું તો એક જ ધ્યેય છે કે ઉપર ધજા ચડાવવા માટે સીડી પણ બનાવવામાં આવી છે. અત્રે અહીંયા ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવેલ છે, ભક્તજનો દર્શન કરી અને પોતે અહીંયા બેસી શકે છે. અને જુઓ, શંકર ભગવાનની જે લિંગ બતાવવામાં આવે છે અહીંયા મિત્રો, અને અતિ આપણ એમ સમજો કે ગાયકવાડી વખતનું જ આપણું મંદિર છે. આમાં પણ ગાયકવાડના રાજાનો પણ સાથ અને સહકાર 100% હતો મિત્રો. અને અત્રે હું તમને લઈ જાઉં છું કે સોમનાથ મંદિરે દર્શન કરવા જઈએ અને માં અંબેમાના દર્શન ન કરે એવું તો ન જ બને. અને ત્યારબાદ માં તુલસીમાનો ક્યારો છે, એ તુલસીમાના ક્યારે પણ એના ક્યારે સ્પર્શ આવી રીતે ન કરીએ એવું તો ન જ બને મિત્રો. અને હું બરાબર અત્યારે તમને હું સોમનાથ મંદિરના પાછળના ભાગે લઈ જાઉં છું. ત્યાં કાજબાઓ, જ્યારથી મંદિર છે ત્યારથી અહીંયા કાજબાઓ પણ છે, અને કાજબાઓનું પણ બહુ જીવન બહુ લાંબુ હોય છે આયુષ્ય. અને આ કાજબાઓ હજી પણ અહીંયા છે, અને અમે નાના હતા ત્યારે પણ હતા, અને સાથે અહીંયા એક બદામનું ઝાડ પણ હતું. જ્યારે અમે નાના હતા તો આ જ જગ્યાએ બરાબર અમે એક સિક્કો લગાડતા, અને ત્યારે કહેતા જો સિક્કો ચોટી જાય તો આપણે પાસ. હવે અત્યારે તો ચોટતો હોય કે ન હોય, પણ હજી જગ્યા છે, એ નિશાન છે, તિલક હજી છે એ સિક્કો લગાડવાનું. મિત્રો, અત્યારે માં ભદ્રકાળી માના મંદિરે પણ હું તમને લઈ જાઉં છું. ત્યાં સોમનાથ મંદિરના એ ગર્ભગૃહમાં જ છે બધું, અને ત્યાં જ છે માં ભદ્રકાળી માનું મંદિર પણ. આ મૂર્તિ પણ ખૂબ જ અતિ પ્રાચીન હોય મિત્રો. જુઓ, બોલો માં ભદ્રકાળી માત કી જય. અને આ છે જૂના અવશેષો. આ અવશેષો તમને જ ખ્યાલ આવી જાય કે આ અવશેષો પણ 200-300 વર્ષ પહેલાના હશે. આ એનું ઘુમંડ છે, જેમાં ગણપતિ છે, શિવશંકર છે, નંદી છે, હંસ છે. અત્રે શંકર ભગવાન પણ ઓમ નમઃ શિવાય. અત્રે હું તમને સોમનાથ મહાદેવ મંદિર બાદ તમને અગાસી પર લઈ જાઉં છું. અહીંયા ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રમાં અગાસી કહેવામાં આવે, ગુજરાત અમદાવાદમાં તેઓને ધાબો કહેવામાં આવે છે. મિત્રો, એ ધાબા ઉપરથી પણ હું તમને સિંગવડા નદીના દર્શન કરાવું છું. જુઓ તો ખરી બાબુ, જુઓ આ તમને સિંગવડા નદીના દર્શન કરાવી રહ્યો છું મિત્રો. સાથે સોમનાથ પુલ, જે નવો પુલ બનાવવામાં આવ્યો છે, એનું નામ પણ સોમનાથ પુલ રાખવામાં આવેલ છે. મિત્રો, એ સોમનાથ પુલ પણ અતિ સુંદર લાગી રહ્યો છે. અને આ છે પુલ, એ ગાયકવાડી સ્ટેટ વખતનો પુલ છે મિત્રો. અને આ છે પુલ,
અત્રે બનાવેલો હોય એનું નામ પણ સોમનાથ પુલ બના રાખવામાં આવેલ હોય મિત્રો, તો આપણે પણ મનથી એમ કહેવાનું મન થાય કે યે શહેર હૈ અમન કા ચમન કા, યહાં કી ફિઝા હૈ નિરાલી, યહાં પે સબ શાંતિ શાંતિ હૈ, યહાં પે ઓડિનર શહેર મે શાંતિ શાંતિ હૈ, શાંતિ શાંતિ શાંતિ. હા મિત્રો, સિંગવડા પુલ પર દેખાઈ રહ્યો છે, સાથે સુગર ફેક્ટરી દેખાઈ રહી છે, એમની પાછળ અંબુજા સિમેન્ટ કંપની પણ દેખાઈ રહી છે, અને બાબા એટલે કે રામદેવજી મહારાજનું મંદિર પણ બતાવી રહ્યું છે, એમની સાથે શ્રી સાંઈનાથ એટલે કે સાંઈ બાબાનું મંદિર પણ બતાવી રહ્યો છું, અને સાથે રિવર પ્લાન્ટનું કામ ચાલુ છે. કેટલું સરસ લાગે છે રિવર પ્લાન્ટ પણ. તો મિત્રો, તમે સિંગવડા નદી કાંઠે આવો, સોમનાથ મંદિરે આવો, તો અગાસી ઉપરથી પણ રિવર પ્લાન્ટ તમે જોઈ શકો છો. કેટલો સરસ રિવર પ્લાન્ટ! હજુ તો એક જ ભાગ બન્યો છે, હજુ તો આ ટેલર છે, હજુ તો છે દુધાણાના પુલ સુધી બનાવવાનો છે, આ મહાપ્રભુજીની બેઠક સુધી બનાવવાનો છે, પછી સામે કાંઠે પણ બનાવવાનું છે. અને મિત્રો, તમે જુઓ પશુ પક્ષીઓ પણ સોમનાથ મહાદેવ મંદિર ઉપર પ્રતિષ્ઠા કરતા હોય, અને અલગ એટલે કે આ દ્રશ્ય જોઈને આપણે ખુશ થઈ જાય. અને બાપુને પણ હું પૂછું છું કે બાપુ, થોડુંક આ મંદિરમાં શું આ કંઈક તકલીફ છે મંદિરની અંદર કે શું? તો કે બાપુએ મને કીધું કે ના, કંઈ તકલીફ તો એટલી બધી નથી, ડેમેજ બહુ ખૂબ નથી થયું, થોડુંક જ ડેમેજ થયું છે. એમાં પીપર એટલે કે વડવૃક્ષ ઉગી ગયા હતા, અને વડવૃક્ષ ઉગવાના કારણે એ થોડુંક તકલીફ થઈ હતી અને કાઢી લીધા છે. જુઓ, હરેશ બાપુના દીકરા વિશાલ ગીરી બાપુ પણ આપણી સાથે હોય, કારણ કે અમે તો બાપુ જ કહેતા હોય, નામ શું છે અમને ખબર ન હોય. તો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા મિત્રો અવશ્ય જોજો, લાઇક આપજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, અને કયા ગામથી તમે આ વિડીયો જોવ છો એ ગામનું નામ પણ તમે અવશ્ય લખજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા સબસ્ક્રાઈબરો, મારો વિડીયો જે જોનારા છે એ લોકો દેશ વિદેશમાં પણ વસે છે, અને ગ્રામ્યમાં પણ વસે છે, અને શહેરમાં પણ વસે છે. તો મિત્રો, પ્લીઝ તમારા ગામનું નામ અવશ્ય લખજો. અને ખાસ હું ફરી વખત કહું, આ ચોમાસાનો સમય છે, ફરવા ભલે જાઓ, પણ ક્યાંય પણ કોઈ નદીની જગ્યા હોય, ધોધ હોય, ત્યાં નાહવા નહીં જવાનું. મિત્રો, ખાસ અમારી એક ભલામણ છે, એક ચેતવણી પણ છે, કારણ કે આપના વાલસોયા બાળકો પાણીને જોયા ભેગા જ બસ નાહી લઉં, ઠેકડો મારી લઉં, પણ એ ઠેકડો ક્યારેય નહીં મારવાનો. નાહવાનું મન થાય તો બાથરૂમમાં આપણે ફુવારો ચાલુ કરીને નાહી લેવાનું, એમાં મજવાનું કે અમે ધોધમાં નાહીએ. પ્લીઝ આપનું ધ્યાન રાખજો, આપનું ધ્યાન રાખજો. ઈશ્વર સત્ય હૈ, સત્ય હિ શિવ હૈ, શિવ હિ સુંદર હૈ. જય સોમનાથ. હવે મિત્રો, આપણે હરેશગીરી બાપુ સાથે થોડીક વાતો કરીએ, અને એ વાતો પણ જૂની વાતો, પુરાણી વાતો, આપણે એના અનુભવો અને તેઓના જીવનમાં જે વાત થઈ હોય તે વાત કરીએ. પ્રેમ ભારતી બાપુ આવતા, પછી બાલકગીરી બાપુ આવતા, અવંતિકા ભારતી બાપુ આવતા, પછી વિકમ્બર ભારતી બાપુ આવતા, શેરનાથ બાપુ આવતા, એમાં શેરનાથ બાપુના ગુરુજી ત્રિલોકનાથજી બાપુ આવતા, જે આપણા એ મંદિરના ગંગાગીરી બાપુ હતા, કે જે શિવગીરી બાપુના ભાઈ થાય, અને શંકરગીરી બાપુના ચેલા એટલા માટે ગુરુજી એટલા માટે કે ગંગાગીરી બાપુને કોઈ શિષ્યનો તો પુત્ર નહોતો, એટલે શિષ્યમાં એમને આ ગ્રહસ્થિ ચિત્ર બનાવ્યો કે મારા ભત્રીજાને જ હું ચેલો બનાવું અને એનું પાલન પોષણ હું કરું, ને એ મારું સેવા પૂજામાં બધું ધ્યાન રાખે. આ પ્રમાણેની આખી એક મારી પરંપરા છે. મને ક્યારેય કેમ થયું કે હું પણ નાગાજી બની જાઉં, પણ એક વંશમાં એક જ ભાઈ હતો, તમારો જેવો કોઈ ભાઈ હોત તો એને હું આ મંદિરના મહામહિમ બનાવત, અને હું મારા સાધુતામાં ઓછો રહેશે, મારું સાધુ નેચર છે.
પણ હવે આમાં અટાણે આપણે પહેલાં જે હતા, પણ હવે તમારી મને એક તમે ઉપર જ જાઓ કે તમે એક વખતના ઓલા અજામિલ જેવું છે મારું. અજામિલ કેવો, પહેલાં એના બાપને ખૂબ ફૂલ નાદી ઇત્યાદિ તોડીને દીધા, પછી એમાં આવી જિજ્ઞાસા કે આ શું કરે, તો કે દારૂ પી, એનાથી શું થાય, તો કે એમાં આમાં મજા આવે, તો એમ દારૂ પી જતો. પછી પાછું ક્યાંક પડ્યા રહેતા કોળી ચોરામાં, કોકના ફડાકા ખાધા કોળી ચોર. નહીં નહીં, આ તો વાસ્તવિકતા છે ના, હું એકરાર કરું છું. હા હા, હું એકરાર કરું કે મને કોળી ચોરામાં કોક કે બે ઝાપટું મારે કે બાપુ આ તમને સારું ન લાગે, આ બધા ચટકા ખાઈ ખાઈ ને મને ખરેખર આદર જે ભૂગાડ્યો, એ તો હું કોળીનારના અમુક અમુકને તો ખરેખર ફેલ્યુટ કરું, અને વધુ વાત કરું તો મારી આંખમાં અશ્રુબિંદુ આવી જાય, હું લાગણીશીલ માણસ છે. એટલે આમ બધી મને ઘણાએ ટોર્ચર કર્યું હતું કે ભાઈ આ તમે બાવા છો, તમારી જગ્યા તો તમે પકડો. આ પ્રમાણે મને આખું ઘણાએ લેસન આપ્યું. કોક બેનું દીકરીએ કીધું બાપુ હાવ દારૂ પીને પૈડાથી જોતો ને શંકર બાપુનો પ્રકોપ, હા બહાર નીકળી જા, સિદ્ધિ અવળી મોટી ગાળ, આપણે આ તો આ મીડિયામાં ન બોલી શકીએ એવી ગાળે ઉઠાડતા અને ગાળે બિહાડતા. મારે બા શંકુરલા બેનનું અપાર વાસ્તલ્યું હતું, એની પણ ગાળું ને ઘીની નાયડું, હે એમાં કામ કરવા મારી બાને તો આપણે સમજુ બેન, આપના જ બા સમજુ બેન, હે તો એ બધા એના મમ્મી થાય, મામી થાય, વળી છાણા છાપી દે તો આ લોટલું ઘેર લેતી જાજે, આ લાડવા લેતી જાજે. હવે તેથી એમ હતો વ્યવહાર, ખાંડના વાટકા, ખાંડના વાટકા તો વાટકીના વ્યવહારો હતા, એ બધું હું જાણીને બેઠો. હજી મારો જીવ એવો જ છે, પણ હાળું કોઈને કોઠે પડે નહીં તો હું શું કરું નારાયણ, ને હું થોડોક દંભથી આગો રહું. ખોટું ખોટું મને કોઈ એમ કહે ને કે આમ ની નામ જરૂર હોય તો કહેજો, નહીં જરૂર હોય તો ન ગમે ગુરુભાઈ, ન ગમે ને આપણે. અને આ મંદિર સાથે ગાયકવાડી સ્ટેટ નું કઈ વસ્તુ? જી હા બિલકુલ, ગાયકવાડી સ્ટેટ નું એટલે સંપૂર્ણ યોગદાન. એમાં પ્રથમ આ મંદિર નાનકડું એવું, જેમ કે આપણે મહાકાલી માતાજીનું નાનું મંદિર કેવડું છે એ મંદિર પ્રમાણે હતું, જે ક્યારેક એક વખત રિસ્ટોરેશન થયું હતું, આજે 82 વર્ષથી પણ વધારે, હા ત્યાં નહીં 80 તો નહીં, પણ મારી અવસ્થા એમ માનું મારે 58-59માં વર્ષ ચાલે છે. 59માં વર્ષમાં હું જ્યારે લગભગ 8-1 વર્ષનો હતો ને ત્યારે એ ત્યાંથી બધું કાઢ્યું હતું, એટલે નાના મંદિરનો પાછો ઓટો નીકળ્યો હતો, જે માત્ર આટલી નાનકડી 1.5 ફૂટની હાઇટવાળું ભમતી, એમાં નાનો પોઠિયો રહેતો, ને પછી તો મોટા પોઠિયાની વાત પણ ઘણી મોટી છે. એ સોમનાથને પછી એમાં ગાયકવાડ સરકારના દિવાન વિઠ્ઠલરાવજી, સયાજીરાવના દિવાન વિઠ્ઠલરાવજી, વિઠ્ઠલરાવ દિવાનજી આવ્યા ને એને જોયું કે આ મંદિર તો શિવાલય જે આખા, એની વાત પણ ઘણી છે, પણ પાછો પાછો આપણે ચેપ્ટર બનાવશો તો આ તમને આખા મંદિરનો ઇતિહાસ હું તમને કહીશ. કોઈ એક ઇતિહાસ બહાર પાડ્યો તો કોઈ સાહેબ બારડ સાહેબે પણ એમ બધો ઉલ્લેખ કર્યો, પણ એ મંદિરના પૂજારીઓનો ઉલ્લેખ ન કર્યો, એનો મને રંજ હતો. ને એ મને એક વખત મળ્યા હતા તો મેં એને ગ્લાની સહિત કીધું કે ભાઈ તમે આ તો તમારે એ બાપુ મને ખબર નથી કે તો બિચારા કે મને કે તમે તો બહુ રોચક માણસ છો, તમારી આગળ આવ્યો તો ઘણી જાણકારી મળે, તો મેં કહું હજી પાછા લખવાય તો આવજો, બાકી હું મારા ક્યાંય ક્યાંક બ્લોગ લખું છે નાના નાના. અને અમે એક વાત સાંભળી છે કે 70-80ના દાયકામાં એક નાગ દેવતા સામે કાંઠે આવતા ને સામે કાંઠે જતા આવતા મંદિરે પણ આવતા, એ વાત સાચી છે? આવતા એમાં લગભગ 6-7 વાગ્યાથી એમનું દ્રશ્યમાન થાય, એટલે માનો કે જૂની ધર્મશાળાઓ હતી પહેલાં એમાં જાય. હવે ત્યારે નાગ પકડવામાં તો આપણો બિરજુ ભાઈ અલવરી હતા, બિરજુ ભણે બોલાવી લેવાનો એમ કહી દે, એટલે આપણે એને બોલાવી લેવાનું માન સહિત. હા બિરજુ નહીં, અટક હતી અલવરી, અલવરી અટક હતી, એનો આખો એનો પણ ઇતિહાસ મને શંકર બાપુએ બધું ઘણું આખું કહેતા ગયા હતી. હું મને બાપુ બિરજુ કેવો છે, તો કે એ છે ક્રિશ્ચિયન, ક્રિશ્ચિયન છે, આમ જીસસ ક્રાઇસ્ટ વાળો છે, અને એકદમ નિર્મળ માણસ, ફૂલ અંગ્રેજી, નોટ અન્ડરસ્ટેન્ડ યુ બાય ટોકિંગ, એમ કરીને બધું બોલી જતો તો આપણે એમ થાય કે હું બધો હાથો છો ને ચડ્ડી પહેરતો બાપુ, એમ કરતા. હા અને પોસ્ટમોર્ટમ ડૉક્ટર હતા પહેલાં, એના પહેલાં માધા બાપા હતા, એ માધો ભગત તો સંત થઈ ગયા, અને એની સમાધિ મેં દીધેલી છે. હા ગંગાધર બાપુના શિષ્ય હતા એ. રહી વાત આપણે ગાયકવાડ સરકારની, તો કે ભાઈ એણે એ આ મંદિર બનાવ્યું, પછી વિઠ્ઠલરાવજીને વધુ પડતો ખર્ચ કરવાથી, જેમ કે અમરેલીનું નાગનાથ, પ્રાંતિની અંદર પૃથ્થેશ્વર ભગવાનનું મંદિર, વિઠ્ઠલેશ્વર જે કહેવાય પૃથ્થેશ્વર, એ મંદિર, એવા ઘણા મંદિરો છે જે મરાઠા શૈલીઓના છે, કે પેલા અહલ્યાબાઈ હોલકરને એના સાસુએ બંધાવ્યા નાના લઘુમાત્રામાં, પછી ગાયકવાડ સરકારે મોટા બનાવ્યા,
પછી એમાં સયાજીરાવને પાછું ફરમાન જાહેર કર્યું કે તમે અતિ બધો ખર્ચ કરો છો, એટલે હવે પછી તમને એના પદમાંથી એને ઉત્તીર્ણ કરી દીધા. એટલે આ બધા જે શોભા મંડપના સોમનાથ મંદિરમાં મોટા મોટા લગભગ 6-6 ફૂટના પથ્થરો હતા, ધર્મશાળાઓ હતી ગાયકવાડ સરકારની, ઘણા રહેતા 70ના સમયમાં ચારણો આવતા, જમાતો આવતી, એમાં ગંગાનું નામ ગંગા હાથણી હતી, એક ફૂલમાળ ઘોડી હતી અને એક અબલખ ઘોડી હતી. કોડીનારની અંદર પહેલાં ઘોડાગાડીઓ ચાલતી, ત્યારે ઘોડાગાડી એક નંબરનું લાયસન્સ હજી આપણી આગળ મારી પાસે એમાં પડ્યું છે, બિલ્લો આવતો એમાં. અને ઈસુભાઈ ને કાદરભાઈ નામના બે મુસ્લિમ એ અહીંયા હંમેશા રહેતા, હા, માલા ભગત ને વિઠ્ઠલભાઈ ને ઠાકરચંદ ને એવા એવા લગભગ 7-8 કે 10 જણા માલા ભગત ભગત લાકડા જી. કાળુભાઈ ડાભી ને એ તો શંકર બાપુના બધા ગોષ્ઠીઓ કહેવાય, એના ઓલા આંગળીના ટેરવા કહીએ, શાંતિ માળી, કાળુભાઈ ડાભી, ચીનાભાઈ રામભાઈ બંભણિયા, નવીન કુમાર નાનજીભાઈ વાળા, પછી આપણે અમુ, એવા ત્રણ તો અમુ હતા, બે કાળુ હતા, ત્રણ શાંતિયા હતા. અને કોડીનાર સોમનાથ મંદિરની ગરબી એમ કહેવાય કે એનો પણ એક ટાઈમે બહુ જોરદાર ઓલો હતો કે ભાઈ પુરુષોની ગરબી રમાતી અને ગામે ગામથી આવતા. પછી તુલસી વિવાહ થતા એવા, તુલસી વિવાહમાં હા ગેડિયા તળપદા સુવાળિયા બધા કોળી આવે ને અહીંયા હેડી વાઢવા આવતા. પેલા કવાડીથી હેડી વધારે અને કોઈતા તે દી નતા, તે દી કોઈતા કેવા, એ કોઈતા એ તો પછી લગભગ અટલા પછી બધાને એ આપણા કોળી પરિવારમાં કૃષ્ણ ભગવાનને હેડીનો હાથો અડાડી અને એ પ્રસાદ તરીકે લેવો ને એ જિંદગીનો બહુમૂલ્ય અવસર કહેવામાં આવતો. હજી પણ એનું અનુસરણ થાય. આપણે સાવરકુંડલા બાજુ જાઓ તમે, આપણે રાજુલા સાવરકુંડલા બાબરા એ બાજુમાં, એ બાજુમાં તમે ચાંથી એકદમ ઉજવાય છે એવા પ્રસંગો કે જાણે હાચી દીકરીને વરાવતા હોય ને એટલું એટલું બધું કરે. આ પ્રમાણેના પછી નવરાત્રિ કરીએ, નવરાત્રિ પણ હજી ઝીણી મોટી નાની નાની બાળાઓને એમાં ઘણા એમ થાય કે આટલી છોકરીની સંખ્યા છે પણ આપ બધાના સહયોગથી બધું માતાજીનું કાર્ય પૂરું થાય. 15 દિવસના એકટાણા કરીએ, એકટાણા કરીએ, આ બધું કરીએ. પછી ગાયકવાડ સરકારના આ જે શોભા મંડપ હતા એ અપૂર્ણ રહ્યો, એમાં પછી ટ્રસ્ટ થયું. ટ્રસ્ટમાં બાપુની અનુમતિથી અમુ બાપા અને નટુ બાપા, પછી જીવા બાપા દોઢિયા એ બધાના વડીલોના બધા મનોરથ થઈ આ બધી બિલ્ડિંગો થઈ અને એનું બધું ચાલે છે. એમ કે તો આ પ્રમાણે છે, ફરી પાછા ક્યારેક વાત કરશું. મને આરતીની થોડીક તૈયારી કરવી છે. બધા ભક્ત મંડળને ઓમ નમો નારાયણ, જય સોમનાથ. ફરી પાછો પાર્ટ ટુમાં જે કે સાહેબ લાભ દેશે તો કંઈક વાણી પર લાભ કરે. હા, ઓમ નમો નારાયણ. જય મિત્રો, આ હતા આપણા કોડીનાર શહેર સોમનાથ મંદિરના મહાન શ્રી હરેશગીરી બાપુ, જેમની જીવનગાથા સાથે સોમનાથ મંદિર સાથે કોના સંબંધો હતા, ગાયકવાડી સ્ટેટ વખત, પછી અહીંના સેવકોનો યાદી પણ આપી છે. હવે પછી બીજો ચેપ્ટર આપણે લેશું, બીજો ભાગ લેશું, તેમાં અવનવી વાતો કરશું. પણ વિડીયો આખો પૂરો જોજો તો જ તમને મજા આવશે. હરિ ઓમ, જય કિશન.